દીદી ગોલેચે વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 4 ધોરણ 1 વિષય કલરવ એમાં પાઠ નંબર 6 મજા પડે મજા પડે. આપણે આ પાઠમાં શું જોયું? સેની મજા પડે તો કે વર્ષની ત્રણ ઋતુ શિયાળું અને ચોમાસું તેમાં આપણે કેવી રીતે મજા કરીએ તેના વિશે આપણે જોયેલું છે બધું અને સમજી લીધું છે. તો આજે આપણે શું જોવાનું છે? આપણે તમારી જે બુક છે તેમાં પેજ નંબર 85 પેજ નંબર 86 ઉપર તમને આપણે એક ચિત્ર આપ્યું છે. આખા પેજ ઉપર કેવું સરસ મજાનું ચિત્ર છે. એમાં તમારે શું જોવાનું શું કરવાનું છે હું તમને કહું છું. પ્રશ્ન નંબર 7 ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાતોને શોધી કાઢો. નમૂનો આપ્યો છે તમને એક આમાં તમને એક સર્કલ આપ્યું છે તેમાં ત્રણ ઋતુઓ ની જે ક્રિયાઓ છે તે આપી છે. તમે જોઈ શકો છો સરખું જોવો બધા આ ચિત્ર છે તેમાં બધાએ સ્વેટર પહેર્યા છે ટોપી પહેરી છે અને તાપણું કરે છે અમુક લોકો. એટલે એ કઈ ઋતુમાં આવે તો કે શિયાળા. હવે અહીંયા તમને આજુબાજુમાં જે વસ્તુ આપેલી છે તે વસ્તુનો ઉપયોગ આમાંથી અંદર જે ત્રણ ઋતુઓની ક્રિયા આપી છે તેમાંથી શેમાં કરવામાં આવે છે તેનો તમારે અહીંયા રસ્તો શોધી કાઢવાનો છે. હવે બીજું છે અહીંયા આ ચિત્ર એમાં સૂરજ આપ્યો છે એમાં પંખો ચાલુ છે હવા ખાય છે તમે જોઈ શકો છો ને. એ બધું તડકો વધારે ક્યારે પડે ઉનાળામાં તો એમાં ઉનાળાની વસ્તુ આવશે. ત્યારબાદ ત્રીજું ચિત્ર શેનું છે તો કે વરસાદ આવે છે છત્રી ઓઢી છે રેનકોટ પહેર્યો છે તે શેમાં આવે તો કે ચોમાસામાં વરસાદ આવે ત્યારે. હવે અલગ અલગ વસ્તુ તો આ વસ્તુ જેવો ઉપર પેલી છત્રી છત્રીનો ઉપયોગ ક્યારે થાય તો કે ચોમાસામાં. ચોમાસાનું ચિત્ર હોય એની સાથે તમારે રસ્તો શોધી અને જોડી દેવાનું. ત્યારબાદ અહીંયા આપી છે ટોપી ગરમ ટોપી એનો ઉપયોગ શિયાળામાં થાય એટલે શિયાળાનું જે ચિત્ર છે તેની સાથે રસ્તો શોધીને લખી જોડી દેવાનું. સમજાઈ ગયું બધાને? તમે તમારા પેરેન્ટ્સની મદદથી આ ચિત્ર આપણું કમ્પ્લીટ કરી લેવાનું છે. તમારી જાતે કરવાનું છે. ત્યારબાદ પેજ ફેરવો પેજ નંબર 86 એમાં પ્રશ્ન નંબર 8 ટપકા જોડી ચિત્ર બનાવી રંગ પૂરો. તમને ઝીણા ઝીણા ટપકા દર્શાવેલા છે અહીંયા. હવે એ તમારે પેન્સિલની મદદથી જોડી દેવાના છે અને પછી તેમાં સરસ મજાનો રંગ પૂરી અને ચિત્રને રંગબેરંગી બનાવી દેવાનું છે. સેમ ચિત્ર છે વર્ષા ઋતુ ચોમાસાની ઋતુની સીઝન છે. છત્રી આપી છે વાદળોમાંથી વરસાદ પડે છે ને નદીમાં એક હોડી છે એ તમે સરસ રંગ પૂરી લેજો બધા. હવે પ્રશ્ન નંબર 9 એમાં તમને સામસામે નામ આપેલા છે આડા આડા તેમાંથી સરખા નામ હોય તે તમારે જોડી દેવાના છે તે હું તમને અહીંયા સમજાવું છું. ચાલો બધા પાસે પેન્સિલ છે ને તો હું જેમ કહું તેવી રીતે તમારે સરખા નામ સાથે જોડી દેવાનું. તો તમને એક ઉદાહરણ આપ્યું છે પેલું દાતરડી તો આ બાજુ તેવું દાતરડી ક્યાં લખેલું છે તો કે અહીંયા તેની સાથે જોડેલું છે. આ તમારી બુકમાં પણ એવું દર્શાવેલું છે. હવે બાકીના નામ છે તેને તેના સરખા નામ સાથે જોડી આપણે તો કર્વતી. ચાલો પહેલેથી જોડી જવાનું કર્વતી ક્યાં છે ક્યાં છે કર્વતી આવી ગયું. ચાલો જોડી દીધું કર્વતી સાથે એ બાજુ જોડીએ ત્યાં એરો કરી લેશું આપણે. ત્યારબાદ છે દિવસ આ બાજુ એ જોવો જાઓ પહેલેથી દિવસ ક્યાં છે તો કે પહેલા જ આવી ગયું દિવસ. તો એવી રીતે જોડી દો દિવસ ને દિવસ સાથે. ત્યારબાદ છે મણી. ચાલો આ બાજુ એ જોવો મણી ક્યાં આવ્યું છેલ્લે. ચાલો જોડો મણી મણી સાથે. ત્યારબાદ ઇનામ આ બાજુએ આવ્યું ઇનામ બીજા નંબરમાં જોડી દીધું. પછી ઈલાજ ચાલો ઈલાજ ક્યાં આવ્યું ઈલાજને ઈલાજ સાથે જોડી દીધું. પછી કિરણ ચાલો આ બાજુ ત્રીજા નંબર પર છે કિરણ જોડી દીધું કિરણ. હવે છે નું સિતાર. ચાલો યુ બાકી યુ આ એટલે આ પાંચમા નંબર ઉપર છે સિતાર. સિતારને સિતાર સાથે જોડી દીધું. ચાલો સરખા નામ ને સરખા નામ સાથે જોડી દીધા આપણે. હવે ત્યાર પછી
થઈ ગયું તેવી રીતે અહીંયા ડ ઉપરથી ડબરું અને ડકો, ત ઉપરથી તજ અને તપેલી, અને હન ઉપર તો કે હન પહેલો અક્ષર કોઈ પણ વસ્તુમાં હણ આવતો નથી, એટલે અહીંયા હરણ એમાં છેલ્લો અક્ષર છે હણ આપ્યો, અને વહાણ એમાં પણ છેલ્લો અક્ષર હણ આપ્યો છે. આમાં તમે રંગ પૂરી લેજો તમારી જાતે. ઓકે, હવે ત્યારબાદ પેજ નંબર 88 જુઓ. એમાં પ્રશ્ન નંબર 11 શું છે? ઓળખો. આપણે ઓળખવાનું છે શું, શેની ઓળખ આપવાની છે? ચાલો જુઓ બધા. એમાં પેલું કોને ઓળખો ને તેની ફરતે રાઉન્ડ કરો. અહીંયા આગળ તમે જોયા ને ચાર અક્ષર ક ડ ત અને મણ, આમાં તમને જુદા જુદા અક્ષર આપ્યા છે. કક્કો કથી ન સુધીના જે અક્ષરો છે તેમાંથી જુદા જુદા અક્ષર આપે છે. આમાંથી જે પ છે, પ અક્ષર તે શોધીને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. ચાલો પહેલેથી જોતા જાઓ. પહેલું શું છે? નગારાનું ન. પછી વતનનો પ આવ્યો તો કે આ કરોડાનું. ત્યારબાદ છગનો જ, સસલાનો સ, પાછો આવ્યો પતંગનો પ કરોડાનું, ગળાનો દ, પાછો પતંગનો પ આવ્યો રામ કરો, બકરીનો બ, અજગરનો અ, પાછો પતંગનો પ આવી ગયો રામ કરી ગયો. ચાલો જોઈ લીધું. આમાં તમને કુલ ચાર વખત પ આપેલા છે. જેટલી વાર પ છે એમાં તમે રાઉન્ડ કરી દીધા છે. ત્યારબાદ નંબર બે, એમાં શું ઓળખવાનું છે? તમે ડબલાનો ડ ઓળખવાનો છે. તો ચાલો આમાં તમને જુદા જુદા અક્ષર આપ્યા, તેમાં ડ આવતો હોય તેની ફરતે રાઉન્ડ કરશું. તો પેલો જ ડ છે તો કરો રાઉન્ડ, બીજો ડગલાનો ડ છે, ત્રીજા નંબર પર પણ ડગલાનો ડ છે કરો રાઉન્ડ, પછી રમકડાનો ડ, કલમનો ક, પાછો આવ્યો ડગલાનો ડ કરો રાઉન્ડ, ગણપતિનો ગ, વાહનનો વ, પાછો ડગલાનો ડ આવ્યો રાઉન્ડ કરો, ને અજગરનો અ. ચાલો આમાં પણ ચાર શબ્દ આવ્યા, રાઉન્ડ કરી લીધા આપણે. હવે ત્યારબાદ નંબર ત્રણ અને નંબર ચાર, એમાં તમારે નંબર ત્રણ માં તો ઓળખવાનું અને નંબર ચાર માં હણ ઓળખવાનું. તમે તમારા મમ્મી પાસેથી તેની મદદ લઈ અને આ કરી શકશો. ઓકે, થેન્ક યુ.